Hello friends, the most awaited part of 30 days economics series up to this date is that Jai Sir Economics na agriculture sector chapter ni koi ek story kevana chhe. Evi story ke jenathi aku chapter bohuj easily yaad rahi jase. But keep in mind the chapter is under your vision, then only this video is going to be fruitful. Jo tamari paase chapter nu proper vision chhe, to j aa video तमने हेल्पफुल थसे, अदरवाइज दिस वीडियो इज डेफिनेटली नॉट हेल्पफुल टू यू. एक्जेक्टली इट इज लिंक बिटवीन ऑल द पॉइंट्स सो दैट यू विल बी एबल टू रिकलेक्ट ऑल द पॉइंट्स इन अ स्पीडी मैनर. व्हाट इज माय मोटिव कि रात्रे तमे वाचीने सूई गया होय बराबर छे अने तमे भणवाना विचार करता होय देन एट सच पॉइंट ऑफ टाइम सिचुएशन एवी बने कि रात्रे सूता सूता तमे चेप्टर रिकलेक्ट करो ने तो 15-20 मिनिट में तमारो आखू चेप्टर रिवाइज थई जाय अने ज्यां अटको त्यां तमने खबर पड़े के हां मने आटलू नथी आवडतुं. ओके सो रादर देन टू वेस्ट द टाइम फर्धर आई एम स्टार्टिंग विथ द स्टोरी. एक वक्त नी वात छे, वंस अपॉन अ टाइम आई वेंट इन टू अ विलेज. हूँ कोई विलेज में गयो अने मने रूरल एरिया बहु गमे बराबर छे, डेफिनेटली बहु मजा आवे बराबर, त्यांनो नेचर मस्त होय. શું ત્યાં એક તળાવના કિનારે હું બેઠો હતો બરાબર, આપણે તો કામ શું હોય બરાબર છે, એટલે હું બેઠો હતો શાંતિથી મસ્ત. ત્યાં મેં એક કાકાને જોયા, એકદમ નિરાશ ઉદાસ કાકા બેઠા હતા. કેઝ્યુઅલી મેં પૂછ્યું કે શું થયું કાકા, આટલું મસ્ત એટમોસ્ફિયર છે, એવરીવન શુડ બી હેપી એટ ઇન સચ એન એટમોસ્ફિયર, વાય યુ આર શેડ, વાય યુ આર સીમ્સ ટેન્સ્ડ, વોટ્સ રોંગ વિથ યુ, શું થયું કાકાને કીધું. એટલે કાકાએ કીધું કઈ નહી, મેં કીધું જાઓ. પછી મેં કીધું કઈ પ્રશ્ન છે કાકા, મને ગમે આવી રીતે કોઈને પ્રશ્ન પૂછવા. એટલે મને કહે કે આ જો ને COVID-19 આ કોરોના ને આ બધી મગજમારીઓમાં અમારે લોકોને કઈ કોઈ અમારા ઉપર ધ્યાન નથી આપતું, કોઈને અમારું ખેડૂતોનું કઈ મહત્વ જ નથી. મેં કીધું લે કાકા, એવું થોડી છે, મહત્વ નથી, તમે છો તો અમે છીએ, તમારે હોય તો જ અમને ખાવાનું મળે, નહીતર ખાવાનું કેવી રીતે મળે. કાકાનો મગજ થોડોક હટી ગયો. ખાવાનું બસ, ખાલી ખાવાનું મળે એટલું જ તે. મેં કીધું લે બીજું શું. મેં કીધું ના ના કાકા, તમે ઘણું મહત્વ છે તમારું, ખાલી ખાવાનું મળે એવું નહીં. મને કે અમે છીએ તો એગ્રીકલ્ચર સેક્ટર ચાલે છે, અમે છીએ તો વેજીટેબલ્સ બને છે, ફ્રૂટ્સ બને છે, કેશ ક્રોપ બને છે, અમે છીએ તો સિરિયલ્સ એન્ડ પલ્સીસ બધું બને છે. હું તો અવાચક બોસ, કાકા આટલું મસ્ત ઇંગ્લિશ બોલે છે, જોરદાર કહેવાય. એટલે પછી મેં કીધું ના, એટલે સાચી જ વાત છે કાકા, હું એવું નથી કહેતો, તમારી વાત તો સાચી જ છે, એગ્રીકલ્ચર સેક્ટર ઇમ્પોર્ટન્ટ જ છે. મને કે 68.8% લોકો અમારા ઉપર ડિપેન્ડ છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બરાબર. અને ખાલી એગ્રીકલ્ચર સેક્ટર એવું નહીં, અમે જે કેશ ક્રોપ બનાવીએ ને એ બધી ઇન્ડસ્ટ્રી વાપરે છે. વિચારો અમે કેશ ક્રોપ જ ના બનાવીએ તો, આ બધી ફૂડ ઇન્ડસ્ટ્રી બધી બંધ, એગ્રો ઇન્ડસ્ટ્રી બધી બંધ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બધી બંધ, ઓઇલ ઇન્ડસ્ટ્રી બધી બંધ, કેવી રીતે ચાલે. મેં કીધું ના કાકા સાચી વાત છે, જ્યુટ ઇન્ડસ્ટ્રી બધી બંધ બરાબર. મેં કીધું સાચી વાત છે, સુગર ઇન્ડસ્ટ્રી બધી બંધ. મેં કીધું અરે સાચી વાત કાકા, ઇન્ડસ્ટ્રી ચાલે જ નહીં તમારા વગર. અને માનો કે કેશ ક્રોપ ના બને તો રો મટીરિયલ જ ના મળે, રો મટીરિયલ ના મળે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલું વધે, અને એટલી મોંઘી વસ્તુ લેવાની ત્રેવડ છે લોકોમાં. મેં કીધું ના નથી, તો ડિમાન્ડ નહીં તો પ્રોડક્શન યુનિટ બંધ, એગ્રીકલ્ચર સેક્ટર ફેલ જાય તો આખું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ફેલ જાય. બધું બરાબર છે. પછી મને કે સર્વિસ સેક્ટર ચાલે, મેં કીધું કેમ, તો કે એક સર્વિસ સેક્ટર પોતાની સર્વિસ કોને પ્રોવાઈડ કરે છે, એગ્રીકલ ચર સેક્ટર ને કાં તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. મેં કીધું હા એ વસ્તુ બરાબર છે, હવે એગ્રીકલ્ચર સેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ના ચાલે તો સર્વિસ સેક્ટર સર્વિસ પ્રોવાઈડ કોને કરશે, ટ્રાન્સપોર્ટેશન શેનું કરશે. બધું બરાબર, આઈટી સર્વિસ કોને, ઇન્ડસ્ટ્રી જ નથી ચાલતી, કોની વેબસાઇટ બનાવશે, કઈ કંપની એની પાસેથી આઈટી સર્વિસ પરચેસ કરશે. મેં કીધું ના બરાબર વાત છે, સર્વિસ સેક્ટર ફેલ. એટલે મને વિચાર આવ્યો કે સાલું કાકાની વાત તો સાવ સાચી છે, કે એગ્રીકલ્ચર સેક્ટર જો ફેલ જાય તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર બંને ફેલ જાય, એટલે એગ્રીકલ્ચર સેક્ટર બોસ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમ કહી શકાય કે એગ્રીકલ્ચર સેક્ટર બેકબોન અને લાઇફ લાઇન છે આખા ઇકોનોમીની. એટલે પછી મને
રસ પડ્યો કાકાની વાતમાં, એટલે મેં કીધું કે તો કાકા તમારું તો બહુ મહત્વ રહેવું જોઈએ ઇકોનોમીમાં, હાલની સિચ્યુએશનમાં, પ્રેઝન્ટ સિચ્યુએશનમાં તમારું ઇકોનોમીમાં બહુ ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ. મને કે ના દીકરા, પહેલા ઇમ્પોર્ટન્સ હતું અમારું, હવે કોઈ અમને કંઈ પૂછતું નથી. મેં કીધું કેમ પહેલા હતું હવે નહીં? મને કે આ બધા નોન એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થઈ ગયા ને, બધા ઇન્ડસ્ટ્રી ને સર્વિસ સેક્ટરમાં સરકારની કમાણી દેખાય, અમારામાં સરકારની કમાણી જ નથી દેખાતી. કીધું એવું કેવું? મને કે હા, દેશની ટોટલ જે નેશનલ ઇન્કમ છે એમાં અમારું કન્ટ્રીબ્યુશન 53.1% હતું. કેટલું? 53.1%. એ ઘટીને હાલમાં 13.9% થઈ ગયું. હવે દેશને ડેવલપ કરવો હતો ત્યારે બધું કન્ટ્રીબ્યુશન અમારું, અને હવે ડેવલપ થવામાં છે તો અમારું કોઈ કન્ટ્રીબ્યુશન જ નહીં. 72% લોકો અમારી સાથે કનેક્ટેડ હતા આઝાદી વખતે, 2001-2માં 58 થઈ ગયા, અને હાલમાં જસ્ટ 49. તો 49 લોકો ખાલી અમારી જાતે કનેક્ટેડ છે એગ્રીકલ્ચર સેક્ટરમાં. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અમે 49% લોકોને આપીએ છીએ. બોલો કેટલું મોટું સેક્ટર કહેવાય? બરાબર, બહુ મોટું સેક્ટર કહેવાય. જ્યારે દેશ પાસે કશું નહોતું, કોઈ મશીન નહોતી, કોઈ ઇન્ડસ્ટ્રી નહોતી, ત્યારે એગ્રીકલ્ચર સેક્ટરને એક્સપોર્ટ કરીને દેશ કમાણો, પૈસા કમાણો, અને જે વસ્તુ દેશમાં નથી બનતી ઓર જે વસ્તુ દેશમાં ઓછી બનતી હતી, ધોઝ યુનિટ્સ વિચ વેર નોટ પ્રોડ્યુસ્ડ ઓર લેસ પ્રોડ્યુસ્ડ ઇન ઇકોનોમી, એ બધી વસ્તુ એક્સપોર્ટ કરી શકા. 70% જે કંઈ પણ એક્સપોર્ટ છે એ અમે કરતા હતા એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ. અત્યારે કેટલું? જસ્ટ 14.2%. તો આ વસ્તુ દેખાડે છે કે મારું કેટલું ઇમ્પોર્ટન્સ હતું. તો બરાબર છે, પણ મેં કીધું તમારું પ્રોડક્શન કાકા ઘટી ગયું ને હવે એગ્રીકલ્ચર સેક્ટરનું, એટલે માન કે શેનું પ્રોડક્શન શેનું ઘટી ગયું? એવું કેવી રીતે કહેવાય પ્રોડક્શન ઘટી ગયું? એટલે તમે જ કયો છો? ના, કે પ્રોડક્શન કાંઈ નથી ઘટ્યું, ખાલી એનું જે કન્ટ્રીબ્યુશન છે એ ઘટ્યું છે. દો અચ્છા, પહેલા તમે એક વસ્તુ સમજો, એક માણસ એક દિવસ જમે ને તો 395 ગ્રામ માથા દીઠ, એક પર પર્સન પર હેડ 395 ગ્રામ, 395 ગ્રામ ફૂડ મળતું હતું. આજે 511 ગ્રામ ફૂડ મળે છે. બોલો પ્રોડક્શન ઘટ્યું કેવાય? પ્રોડક્શન તો વધ્યું કાકા, નહીં તો? અને અમે આટલું પ્રોડક્શન વધારીએ એટલે આપણો દેશ જે કાંઈ પણ છે, મોદી સાહેબ કે આત્મનિર્ભર દેશ, આત્મનિર્ભર બન્યો, સેલ્ફ ડિપેન્ડન્ટ બન્યો. જોયું કોઈ દિવસ કોઈ એગ્રીકલ્ચર સેક્ટરની પ્રોડક્ટ આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે? નથી કરવી પડતી અમારા કારણે. સાચી વાત છે કાકા. અને એવું નહીં કે ખાલી ખાવાનું આપીએ છીએ, આ ઇન્ડસ્ટ્રી છે એના ડેવલપમેન્ટમાં અમે લોકો બેઝ છીએ. ઇન્ડસ્ટ્રીને બધી ડિમાન્ડ, વસ્તુ કોણ આપે? ઓઇલ ઇન્ડસ્ટ્રીને વસ્તુ અમે આપીએ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને વસ્તુ અમે આપીએ, કોટન ઇન્ડસ્ટ્રીને ટેક્સ, આખી જે કંઈ પણ છે એની વસ્તુ અમે આપીએ, એગ્રો ઇન્ડસ્ટ્રી બધી વસ્તુ અમારી. તો બધી વસ્તુ તો અમે લોકો આપીએ છીએ, એને સપ્લાય કોણ પૂરો પાડે? અમે લોકો સપ્લાય પૂરો પાડીએ. એટલે મેં કીધું એવું નથી ને કાકા, બધી ઇન્ડસ્ટ્રીને થોડી તમે સપ્લાય આપો છો. માન કે ઇન્ડસ્ટ્રી કઈ બાકી રહી? ઓટોમોબાઈલ સેક્ટર. હવે દેશની 49% પોપ્યુલેશન તો ડાયરેક્ટ એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ કરે છે. નિયર બાય 69% પોપ્યુલેશન ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ છે. તો ડિમાન્ડ ઉભી કોણ કરે? ડિમાન્ડ કોણ ઉભી કરે? ઓટોમોબાઈલ સેક્ટર લઈ લો તમારું, ટેલિકોમ્યુનિકેશન સેક્ટર લઈ લો તમારું, ઇલેક્ટ્રોનિક સેક્ટર લઈ લો, આ બધી વસ્તુ પરચેસ કોણ કરે છે? ફાર્મર્સ. અલ્ટિમેટલી ફાર્મરની પાસે પૈસા આવે, એ પરચેસ કરે તો ઇન્ડસ્ટ્રી ચાલવાની છે. એટલે એક બાજુ એમને સપ્લાય અમે આપીએ અને બીજી બાજુ એમને ડિમાન્ડ છે એ અમે જ ઉભી કરીએ. તો હકીકતમાં આખું જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એના ડેવલપમેન્ટમાં અમે લોકો બેઝ તરીકે કામ કરીએ છીએ. ના બરાબર વસ્તુ છે કાકા, તમારી પ્રેઝન્ટ સિચ્યુએશન તો ખરેખર જબરજસ્ત છે. ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં તમારું કન્ટ્રીબ્યુશન, પછી લિવિંગ સ્ટાન્ડર્ડ તમે વધારો છો, કન્ટ્રીબ્યુશન ઇન નેશનલ ઇન્કમ તમારું વધારે હતું, તમારું એક્સપોર્ટમાં કન્ટ્રીબ્યુશન વધારે હતું, એમ્પ્લોયમેન્ટમાં તો હજુ આજે તમે 49% શેર છે તમારો. બરાબર, ધેટ ઇઝ ટુ ગુડ. આટલી વાત કાકા સાથે થઈ એટલે મને કાકાની વાતમાં ખરેખર બહુ ઇન્ટરેસ્ટ પડ્યો કે કાકા ખરેખર હોશિયાર માણસ છે યાર, કાકાની પાસેથી ઘણું બધું જાણવા જેવું છે. મારે તો કાકાની સાથે થોડી વધારે વાત કરવી જોઈએ. ગામડામાં આવો ભણેલો ગણેલો ઇંગ્લિશ બોલતો એજ્યુકેટેડ માણસ મને ક્યાં મળે? એ ફાર્મર. એટલે મેં કાકાને કીધું થોડા ટેન્શનમાં લાગો છો, ચાલો કાકા ચા પીવા જવું છે. મને કે હાલો. એને તે પોતાના મનની પોતાની વેદના સાંભળવાવાળું કોક મળ્યું હતું. અમે ગયા ચા પીવા, પછી ચા પીતા પીતા મને વિચાર આવ્યો કે કાકા તમારી બધી વાત સાચી, હું બધી વાત સાથે એગ્રી, પણ તો પછી એગ્રીકલ્ચર સેક્ટરનું જે કન્ટ્રીબ્યુશન છે એ વધારે હતું, તો પછી ઘટી કેમ જાય છે? ચલો નોન એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થયા બરાબર છે, પણ તેમ છતાં એગ્રીકલ્ચર સેક્ટરનું પ્રોડક્શન તો ઓછું છે જ તે. બરાબર, એ વસ્તુમાં તમે ના પાડી શકો. બરાબર, તો કેમ ઓછું છે?
કેમ એના માટેના તમે સ્ટેપ્સ નથી લેતા એનું મને જાણવું છે, શું કામ એગ્રીકલ્ચર સેક્ટરનો કન્ટ્રીબ્યુશન ઓછું છે. એટલે મને કે બહુ લાંબી વાત છે, હવે તમારા જેવા જવાન માણસ કંટાળી જશે, તમને શું અમારો છે. મેં કીધું ના ના મને રસ છે, મેં કીધું મને સાંભળવું છે શું કામ એગ્રીકલ્ચર સેક્ટરનું કન્ટ્રીબ્યુશન ઘટી જાય. મને કે સૌથી પહેલું તો અમને એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રોડક્શન કરવાનું મન જ નહોતું થતું, તો હક્કો બક્કો રહી ગયો ભાઈ, એવું શું કામ મન કેમ ન થાય. મને કે અમે પ્રોડક્શન કરીએ, હવે અમે બધા નાના માણસ, અમારી પાસે તો જમીન હતી નહીં, જમીન બધી હતી જમીનદારો પાસે, લેન્ડલોર્ડ પાસે. અમે પ્રોડક્શન કરીએ તો જમીનદારી સિસ્ટમ, મહાલવારી સિસ્ટમ અને રૈયતવારી સિસ્ટમ, જમીનદારી મહાલવારી અને રૈયતવારી સિસ્ટમની અંડરમાં અમારી પાસેથી અમારા ક્રોપ લઈ જાય લેન્ડના રેવન્યુ તરીકે. હવે 500 kg પ્રોડ્યુસ કરું તોય મારી પાસે 100 kg રહેવા દે અને 400 kg લઈ જાય, 1000 kg પ્રોડ્યુસ કરું તો મારી પાસે 100 kg જ રહેવા દે, 900 kg લઈ જાય. તો પછી હું તો 200 kg જ પ્રોડ્યુસ કરું ને, ભલે ને 80 kg રહેવા દે, 120 kg લઈ જાય, હું શું કામ વધારે પ્રોડક્શન કરું. મને વધારે પ્રોડક્શન કરવાનું મને જ શું કામ થાય. ખબર છે કે મારી પાસે તો ખાલી હું શાંતિથી જીવી શકું એટલું જ પ્રોડક્શન રહેવાનું છે, તો હું શું કામ પ્રોડક્શન વધારે કરું. કીધું તો સરકાર કઈ કરતી નથી એના માટે. કરે ને સરકાર, કરે. સરકારે ટીલર્સ લેન્ડ એવો એક્ટ બનાવ્યો છે, પણ એનું કઈ સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. બરાબર, એનું સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન થાય તો બધું પરિસ્થિતિનું સોલ્યુશન આવે. એટલે મેં કીધું ના કાકા, એ વાત ખોટી, ટીલર્સ લેન્ડ એક્ટનું તો એકદમ વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. મને કહે તો અત્યારે ને, હવે થાય છે, પહેલા નહોતું થતું, તો આ પણ તો હવે તો થાય છે ને. મને કે હાલો ચલો જમીન આવી ગઈ, બસ તમે કહો ટીલર્સ લેન્ડનું સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન થાય છે તો જમીન આવી ગઈ. જમીન આવી ગઈ પછી એકલી જમીને ખેતી થાય? મેં કીધું ના. મને કે પૈસા જોઈએ ને? મેં કીધું પૈસા જોઈએ, અમારે સીડ્સ પરચેસ કરવાના, ફર્ટિલાઇઝર્સ પરચેસ કરવાના, પેસ્ટિસાઇડ્સ પરચેસ કરવાની, તેના પૈસા ક્યાંથી આવે? મેં કીધું બેંકમાંથી. મને કે બેંકો ક્યાં હતી તે, સરકારને ક્યાં કઈ પડી જ છે? તમે કીધું ક્યાંથી લાવો પૈસા? મને કે પેલા પ્રાઇવેટ મની લેન્ડર પાસેથી. મેં કીધું એ આપે? મને કે આ આપે ને? તો અમે કીધું શું વાંધો, પૈસા તો આવી ગયા. મને કે શું વાંધો શું, એક તો એ વ્યાજ એટલું ઊંચું લે, એકદમ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને એકાઉન્ટ્સને મેનિપ્યુલેટ કરે, નકરા અંદર ગોટાળા કર્યા હોય, અને ફાર્મર્સને નુકસાન જ જાય. તો મેં કીધું એવાની પાસેથી કોણ પૈસા લે? મને કે લે ને, 100 રૂપિયાનું ટોટલ લેન્ડિંગ થાય, એમાંથી 71.6% શેર એ પ્રાઇવેટ મની લેન્ડર નો હતો. મેં કીધું આટલા ગોટાળા કરે તોય લોકોની પાસે પૈસા લે? મને કે ઓપ્શન જ નહોતો. તો મેં કીધું પછી ગવર્મેન્ટે એના માટે કઈ કામ ના કર્યું? તો કે કર્યું ને, 1975 ગવર્મેન્ટે રિજનલ રૂરલ બેંક RRB બનાવી, અને 1982 નાબાર્ડ બનાવી, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 1975 RRB અને 1982 નાબાર્ડ. હવે આ બે બેંક જે સરકારે બનાવી, બરાબર છે, એનાથી પેલો 71% નો શેર છે એ રિડ્યુસ થઈને જસ્ટ 27% થઈ ગયો. શું વાત છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને કાકા? મને કે ક્યારે સોલ્વ થયો? 1950 થી લઈને 1982, 32 યર્સ, 1952 લઈને 1982, 32 યર્સ પછી પ્રોબ્લેમ સોલ્વ થયો. ત્યાં સુધી તો અમારે આ બધા જે એક્સપેન્સીસ છે એ વધારે જ દેવા પડ્યા ને, ઇન્ટરેસ્ટ નહીં બધું. મેં કીધું પણ હવે તો પૈસા મળે છે ને. મને કે ચલો પૈસા મળી ગયા પછી. મેં કીધું પછી શું, પૈસા મળી ગયા એટલે પ્રોડક્શન થાય? પ્રોડક્શન એ થઈ ગયું પછી, પછી શું? મેં કીધું ભાઈ મને કે વસ્તુ વેચવા માટે માર્કેટ જોઈએ ને, એગ્રીકલ્ચર માર્કેટ જ નથી. માર્કેટ ક્યાં હોય? મેં કીધું સિટીમાં. તમે ક્યાં છો? મેં કીધું ગામડામાં. સિટીમાં જવા માટે રસ્તા જોઈએ? મેં કીધું આ જોઈએ તે. મને કે રસ્તા દેખાય ક્યાંય? મેં કીધું વસ્તુ બરાબર છે, કોઈ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે? મેં કીધું ના નથી. તો મને કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ના હોય તો અમે સિટીમાં જઈને સેલ કેવી રીતે કરીએ? ચલો એક ટાઈમે ગાડું જોડી, ટ્રેક્ટર લઈને જઈ, ટ્રેલર લઈને જઈ જઈએ વેચવા માટે. તો ત્યાં પેલો એમ કે સિઝન ચાલે છે, સિઝન નથી ચાલતી, ભાવ વધારે છે, ભાવ ઓછો છે, સારી ક્વોલિટી છે, સારી ક્વોલિટી નથી, અંતે ન્યાય અમને ભાવ તો સરખો આપતા જ નથી. બધો બેનિફિટ પેલા ટ્રેડર્સ અને હોલ્ડર્સ લઈ જાય, કાં તો મોટા મોટા વેપારીઓ લઈ જાય, ને કાં તો બધા સ્ટોકિસ્ટ એનો બેનિફિટ લઈ જાય, અંતે ફાર્મરના હાથમાં કંઈ આવતું જ નથી. અને એના કારણે હવે ફાર્મરને મનમાં એમ થઈ ગયું પ્રોડક્શન જ ના કરવું, કેમ કે ફાર્મર એજ્યુકેટેડ નથી, ફાર્મરની પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી, ફાર્મરને માર્કેટમાં કેવી રીતે સેલ કરવું એની ખબર નથી, ફાર્મરને માર્કેટમાં ભાવ કેવા ચાલે એ ખબર નથી, તો ફાર્મર બિચારો કેવી રીતે પોતાનું કામ મેનેજ કરે? એમ કીધું એ વસ્તુ કાકા સાચી છે, ફાર્મર્સને એજ્યુકેટેડ હોવું જોઈએ, બરાબર છે, એની પાસે બધી માહિતી હોવી જોઈએ, એની પાસે માર્કેટમાં કેવી રીતે સેલ કરવું એની પ્રોસિજરનું નોલેજ હોવું જોઈએ, તો ફાર્મરને બેનિફિટ થાય ને. આમાં તો ફાર્મરનો વાંક કહેવાય ને, એને ભણો ગણો નહીં.
મને કે ફાર્મર એ ઓછા નથી. ફાર્મર તમે જો બધા ફેટાલિસ્ટ હોય, બધું ફેટાલિસ્ટ એટલે નસીબના આધારે બહેરે જે બહેનું હરી ઈચ્છા. દુષ્કાળ પડ્યો, વરસાદ નથી, પાણી નથી, જાવા દો. ક્રોપ ગોટ ફેલ, પાક બળી ગયો, હરી ઈચ્છા. ભગવાનને ગમ્યું તે ખરું, એમ કરીને દરેક વસ્તુ જવા દેજે. હકીકતમાં એમણે આગળ આવવાની જરૂર છે, પોતાની જરૂરિયાતો જે કાંઈ પણ છે સરકાર પાસે મૂકવી જોઈએ. પણ એમને ઇકોનોમી ડેવલપ થાય એમાં રસ નથી, પોતાની ઇન્કમ વધે એમાં રસ નથી, પ્રોડક્શન વધે એમાં રસ નથી. એમને ખાલી પોતાનું સર્વાઈવલ મેનેજ થાય એટલું જ પ્રોડક્શન કરવું છે. અને આખું રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર જ એવું છે. મેં કીધું હા, પણ હવે તો પછી આનું સોલ્યુશન શું કાકા? મેં કીધું આપણે ટેકનોલોજી એ તે બહુ ઓછી યુઝ કરીએ છીએ, અને આપણે ટેકનોલોજી સારી યુઝ કરતા હોય તો કઈ પ્રશ્ન ના થાય. મને કે ટેકનોલોજીની તો તમે વાત જવા દો. હવે ગામમાં આખા સિટીમાં તમે જાઓ, કેમિકલ બેઝ ફર્ટિલાઇઝર મળે છે, બરાબર. અને આ લોકો અત્યારે કાઉડર, પેલા ગાયનું છાણ, એને મેન્યુઅર તરીકે યુઝ કરે. તમે ગામમાં જાઓ, હાઇબ્રિડ સીડ્સ મળે છે, બરાબર. આ લોકો પેલા ટ્રેડિશનલ સીડ્સ બધા વાપરે. અત્યારે પેસ્ટિસાઇડ્સ ને બધું મળે છે, આરામ બરાબર કોઈ યુઝ નથી કરતું. ટ્રેક્ટર ને ટ્રેલર ને થ્રેસર ને કેવા કેવા મશીન આવે છે, બરાબર. આ લોકો હજી પેલા પ્લાફ ને બુલોક કાર્ટ ને બધું યુઝ કરે છે. કોઈ નવી ટેકનોલોજી યુઝ જ નથી કરતા. જો આ બધી નવી ટેકનોલોજી યુઝ કરે તો ભલે ના પણ હોય તોય પ્રોડક્શન વધવાનું છે, ભલે ને ઓછા ભાવ આવે તોય એમને ફાયદો થવાનો, પણ કોઈને આવું કઈ કરવું જ નથી. એટલે મેં કીધું તો ટેકનોલોજી તો યુઝ થવી જોઈએ ને કાકા. મને કે શું કરીએ હવે, કોઈને સમજવું જ નથી. પણ કાકાની વાતમાં મને રસ પડ્યો હતો. મેં કીધું બીજા કોઈ કારણ ખરા કાકા, પ્રોડક્શન ઓછું થાય છે એના માટેના બીજા કોઈ રીઝન તમને ખ્યાલ હોય તો? એટલે મને કે એક તો આ પોપ્યુલેશન. હવે તમે વિચારો કે હું નાનો હતો ત્યારે જે 5 એકર જમીનમાં એક માણસ કામ કરતો હતો, બીજા 2-5 માણસોને આરે રાખીને કામ કરતો હતો, તો માનો કે 6000 જણા કામ કરતા હતા. આજે એ જમીનમાં 15-15 જણા કામ કરે છે. આટલી લેટેસ્ટ મશીનરી આવી, માણસો ઘટવા જોઈએ, એના કરતા વધારે માણસો એમાં કામ કરે છે. શું કામ? તો કે પોપ્યુલેશન જે કંઈ પણ છે એનું પ્રેશર જ એટલું બધું છે. હવે ગમે એટલું પ્રોડક્શન કરો, આટલી જબરજસ્ત પોપ્યુલેશન વચ્ચે એ પ્રોડક્શન દેખાય જ નહીં. પર લેબર પ્રોડક્શન ઓછું જ આવે. મેં કીધું બરાબર છે. તો મેં કીધું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં એમાં કામ કરે તો? પણ મને કે કરવા જોઈએ ને, કોઈ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જતું નથી, કેમ કે ઇન્ડસ્ટ્રી કાંઈ આવી નથી. બધા એગ્રીકલ્ચર સેક્ટરમાં જ કામ કરે, એના કારણે એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રોડક્ટિવિટી ઓછી દેખાય છે. બધું બરાબર. બીજું કઈ? બીજી મને કે આ સરકારની બધી ખોટી નીતિઓ. 1951માં સરકાર મસ્ત નીતિ લઈને આવી કે આપણે એગ્રીકલ્ચર, હવે મેઇન વસ્તુ મેં તમને સમજાવ્યું ને ભાઈ કે એગ્રીકલ્ચર સેક્ટર સૌથી મહત્વનું છે, તો સરકારે એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થાય એના માટે કામ કરવું જોઈએ. પણ સરકારને એવું કઈ નથી કરવું. સરકાર 1951માં પહેલી 5-year પ્લાનિંગ લઈને આવી કે આપણે એગ્રીકલ્ચર સેક્ટરને ડેવલપ કરીએ, અને એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ બી થયું થોડું. 5 વર્ષમાં સરકારની ધીરજ ખૂટી ગઈ. 1956 સેકન્ડ 5-year પ્લાનિંગ ગવર્મેન્ટે સ્ટાર્ટ કરી દીધું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ડેવલપ કરવાનું. ન તો અમને ટાઈમ આપ્યો, ન તો એફર્ટ્સ આપી, અને ન તો રિસોર્સિસ આપ્યા. નવ હવે ફાર્મર્સ કેવી રીતે પ્રોડક્શન કરી શકે? ટાઈમ નહીં, એફર્ટ્સ નહીં, રિસોર્સિસ નહીં, તો ફાર્મરનું પ્રોડક્શન તો ઘટે જ તેને. બોલો, જાણવું છે જી કંઈ મને? કે કીધું ના કાકા બરાબર. એટલે સરવાળે તમારું કહેવાનું એમ છે કે તમારી પાસે પહેલાં લેન્ડ નહોતી, માંડ માંડ લેન્ડ આવી તો પૈસા નહોતા, પૈસા નહોતા, હવે પૈસા મળી ગયા તો માર્કેટમાં સેલ નથી કરી શકતા, અને સેલ કરવાનું નોલેજ આવે એવું નથી, કારણ કે ફાર્મર્સ બચારા બધા ફેટાલિસ્ટ અને લિસ્ટ ઇન્ફોર્મેટિવ છે. સમજી ગયો કાકા, તમારી વાત સમજી ગયો. પણ હવે આ બધાનું સોલ્યુશન તો કંઈક હોવું જોઈએ ને. સરકારે દરેક વસ્તુ આટલા વર્ષોથી એગ્રીકલ્ચર સેક્ટર ઇમ્પોર્ટન્ટ છે આ તમને મને ખબર છે, તો સરકારને તો ખબર હશે ને. તો સરકારે એના માટે કંઈ સ્ટેપ્સ જ નથી લીધા. સરકાર કંઈક તો સ્ટેપ્સ લેતી હશે ને. આ 4 તમે પ્રોબ્લેમ કીધા, તો એ 4 પ્રોબ્લેમના ગવર્મેન્ટ શું સોલ્યુશન લાવી? બરાબર, ન લાવી હોય તો તમારે કહેવું જોઈએ સરકારને. એટલે પછી એમણે મને સમજાવ્યું કે સરકાર પણ સ્ટેપ્સ લે છે. બરાબર, હવેની વાત હતી કે સરકાર એવા શું સ્ટેપ્સ લે છે, સરકારે એવું શું કામ કર્યું કે જેનાથી એગ્રીકલ્ચર સેક્ટરનું પ્રોડક્શન વધારી શકાય. એટલે પહેલી વાત હતી કાકા, તમે મને કીધું કે આપણે લાઈન બાય લાઈન જોઈએ. પહેલા તમે મને એમ કીધું કે પેલું લેન્ડ રેવન્યુ રિલેટેડ પ્રોબ્લેમ હતો, તો એમાં સરકારે શું પગલાં લીધા મને કે જો. પહેલાં તો જમીનદારી સિસ્ટમ છે ને એને ટોટલી અબોલિશ કરી નાખી.
જે અમને ઓલું જમીનદારી મહાલ વારી ને રૈયત વારી થી પ્રોબ્લેમ હતો ને એ જમીનદારી સિસ્ટમ ટોટલ એબોલિશ કરી નાખી, હવે કોઈ જમીનદાર નહીં. બીજું તો કે ટીલર્સ લેન્ડ નો જે એક્ટ હતો એને એકદમ સ્ટ્રોંગ બનાવ્યો, હવે કમ્પલસરી બધા એને ફોલો કરવાનો, અને અત્યારે કરે બી છે. તોય મેં કીધું કાકા કોકની આગળ જમીન ન હોય તો શું કરવાનું, એને ખેતી કરવી છે બરાબર છે. તો મને કે એના માટે લેન્ડના રેન્ટનો કંટ્રોલ કરતો એક એક્ટ બનાવો બરાબર છે. હવે આ ત્રણ એક્ટ બન્યા એટલે અમારું પ્રોડક્શન અમે અમારી પાસે રાખી શકીએ. હવે અમારું પ્રોડક્શન અમારી પાસે રહે તો પછી અમને તો પ્રોડક્શન કરવું ગમે ને, મેં કીધું બરાબર વસ્તુ છે. તો હવે મેં કીધું પ્રોડક્શન વધે છે, હા મને કે હવે પ્રોડક્શન ધીમે ધીમે વધતું જાય, હવે બધા ફાર્મર્સમાં થોડો થોડો ચેન્જ છે. પછી મેં કીધું ઓલું પૈસા વાળું તમે કહેતા હતા કંઈક 71.6% ને પેલો તમારી સાથે ચીટિંગ કરતો હતો ને એનું શું હતું, એનું કંઈ સોલ્યુશન? મને કે આ એમાં તો પછી સરકારે બધી બેન્કો છે એને નેશનલાઇઝ કરવાનું સ્ટાર્ટ કર્યું, નાબાર્ડ બનાવી 1982, લેન્ડ ડેવલપમેન્ટ બેંક બનાવી, રિજનલ રૂરલ બેંક બનાવી 1975. તો આ બધી બેન્કો બનાવી સરકારે, અને સરકારે નેશનલાઇઝ બેંક બનાવી એટલે પછી લોકોને બહુ જ સસ્તા વ્યાજે ઓછું વ્યાજ લઈને ગવર્મેન્ટ ફાઇનાન્સ આપે છે. તો હવે કંઈ બહુ ફાઇનાન્સ રિલેટેડ તો એટલો બધો બહુ પ્રશ્ન અમને નથી થતો. પ્રાઇવેટ મની લેન્ડર્સ છે એની પાસેથી હવે કોઈ અમે પૈસા જ નથી લેતા, એ ખાલી ખોટું અમારી સાથે ચીટિંગ કરે બરાબર. હવે જો મેં કાકા તમે લેન્ડનું કહેતા હતા તો લેન્ડ માટે તો સરકારે કામ કર્યું, તમે કહો અમને પૈસા નથી મળતા તો પૈસા માટે સરકારે કામ કર્યું. હવે ત્રીજી વસ્તુ કે ઓલું માર્કેટનું શું હતું, તમે કહો માર્કેટ નથી અમારી પાસે, તો કે અરે બેટા એ વસ્તુમાં તો સરકારે બહુ મસ્ત કામ કર્યું. પહેલાં તો માર્કેટ નહોતા ને તો માર્કેટ બનાવી દીધા, પછી અમને લોકોને ત્યાં માર્કેટમાં સેલ કરવું હોય બરાબર છે તો અમને લોકોને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પણ આપી. હવે માનો કે અમે લોકો માર્કેટમાં જઈએ અને પેલો એમ કે આનો ભાવ વધારે ને આનો ભાવ ઓછો તો શું કરવાનું, તો સરકારે એક બોટમ પ્રાઇસ ડિસાઇડ કરી દીધી કે આના કરતાં ઓછા ભાવમાં કોઈ ફાર્મરે કોઈ પોતાની વસ્તુનું સેલિંગ નહીં કરવાનું. મેં કીધું શું વાત છે સરસ. મેં કીધું કાકા મેં એવું સાંભળ્યું કે બોટમ પ્રાઇસ તો સાવ બોટમમાં હોય છે, હા હું નાખી દેવાના ભાવે, પણ મને કે એવું થોડી છે કે વેચી જ દેવાનું, એવું નાખી વેચી જ દેવાનું. સરકારે કીધું, સરકારે એવું કીધું વેચી દેવાનું, જો અમારે ન વેચવું હોય ને તો અમે સરકારના ગોડાઉનમાં સ્ટોર કરીને રાખી. સરકારે બે મોટા ગોડાઉનના કોર્પોરેશન બનાવ્યા, નેશનલ વેરહાઉસ કોર્પોરેશન અને સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન, અને આ બેમાં અમે અમારી વસ્તુઓને સ્ટોર કરીને રાખીએ, પછી જ્યારે ભાવ વધે ત્યારે અમે સેલ કરી દઈએ. મેં કીધું તમને કેવી રીતે ખબર પડે ભાવ વધે એની, તો કે એના માટે સરકારે મિકેનિઝમ બનાવ્યું કે અમને લોકોને દરેકે દરેક ભાવ જે કંઈ પણ છે એ ભાવની ખબર પડે કે ક્યારે ભાવ વધે છે ક્યારે ભાવ ઘટે છે, લેટેસ્ટ પ્રાઇસ અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન અમારા સુધી પહોંચે એવું આખું મિકેનિઝમ સરકારે બનાવ્યું. પણ મેં કીધું હવે તમે કહેતા હતા ને કે પેલી ક્વોલિટીનો પ્રોબ્લેમ ઓલો કે સારું છે નથી સારું ને એવું નથી થતું, મને કે ના એના માટે સરકારે એક માર્ક લઈને આવી, અમને એક એક માર્કનું લાયસન્સ આપી દે ને એ એક માર્કનું લાયસન્સ લઈને જઈએ એટલે કોઈ એમ ન કહે કે તમારી વસ્તુ સારી છે અને ખરાબ છે. વાહ શું સરકાર કરે છે ને કામ, કીધું મને કે આ વસ્તુમાં તો સરકારે કામ કર્યું. બોલો પહેલાં તો અમને માર્કેટ આપ્યા, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપી, માર્કેટમાં કોઈ માણસ વધારે રેટ લે ને ઓછા રેટ લે એવું ના કરે એટલે બોટમ પ્રાઇસ ડિસાઇડ કરી દીધી, સાથે સાથે બોટમ પ્રાઇસથી ન સેલ કરવું હોય તો અમને સ્ટોર કરવાની ફેસિલિટી આપી, ભાઈ સ્ટોર કરેલું જ રહેતો ક્યારે સેલ કરવું, તો એના માટે અમને માહિતી મળે બધી, એની ઇન્ફોર્મેશન આપવાની આખી સિસ્ટમ બનાવી દીધી, અને છેલ્લે આ બધી જ વસ્તુ જે કાંઈ પણ છે એની સાથે સાથે અમને એગ્રીકલ્ચર સેક્ટરમાં એગમાર્કનું લાયસન્સ એગમાર્કનું સર્ટિફિકેટ આપે કે તમારી પ્રોડક્ટ સારી છે એટલે કોઈ અમારી સાથે ચીટિંગ ન કરી શકે. તો આટલું મસ્ત આખું રેગ્યુલેટેડ માર્કેટની સિસ્ટમ ઊભી કરી બરાબર. એટલે મેં કીધું સરસ. અને તો મેં કીધું આટલું બધું સરકારે કર્યું તો હવે ફાર્મરોલા ફેટાલિસ્ટ હતા એવા ફેટાલિસ્ટ નહીં રહ્યા હોય ને, હવે ફાર્મર સુધરી ગયા ને કાકા. મને કે ફાર્મર તો બહુ એવા નથી સુધર્યા, પણ સરકારે એગ્રીકલ્ચર સેક્ટરનું કામ મસ્ત કર્યું. સરકાર બધું એગ્રીકલ્ચર સેક્ટરમાં નવું નવું રિસર્ચ કરે છે. નાબાર્ડ ઓલી કીધી ને 1982 નાબાર્ડ બનાવી હતી, એ નાબાર્ડ એગ્રીકલ્ચર સેક્ટરમાં રિસર્ચનું કામ કરે છે બરાબર. અને એ એગ્રીકલ્ચર સેક્ટરમાં રિસર્ચ કરે, લોકોને નવી નવી વસ્તુઓની ઇન્ફોર્મેશન આપે કે તમારે કેવી રીતે માર્કેટમાં જે ડિમાન્ડ છે એ ડિમાન્ડની અકોર્ડિંગલી શું પ્રોડક્શન કરવું. અમે લોકો પહેલાં જોઈએ કે હા માર્કેટમાં આ વસ્તુની ડિમાન્ડ છે અને અમે એ વસ્તુનું જ પ્રોડક્શન કરીએ તો અમને પૈસા વધારે મળે ને, અમને બે પૈસા મળે તો સારું જ છે ને બરાબર. એટલે એગ્રીકલ્ચર રિસર્ચનું જે કામ છે એ નાબાર્ડે બહુ મસ્ત કર્યું. લોકોમાં ઘણી બધી જુદી 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 વસ્તુઓની અવેરનેસ નાબાર્ડ લાવે છે. ફાર્મર્સ તો બિચારા ચલો હવે અભણ છે, થોડી નવેસરથી ભણી શકવાના છે,
પણ એ ફેટાલિસ્ટ છે કે ભગવાન ભરોસે બેસી રહેવા વાળા છે, લિસ્ટ ઇન્ફોર્મેટિવ છે, એને ના બદલાવી શકાય. પણ સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિસર્ચનું કામ બહુ મસ્ત કર્યું બરાબર, અને એમાં નાબાર્ડ જે કાંઈ પણ બધું એગ્રીકલ્ચર રિસર્ચ કરાવે છે એ બહુ મસ્ત કામ છે. સરસ કીધું, સરસ. એટલે ચારેય પ્રોબ્લેમ કાકાને કીધું સોલ્વ થઈ ગયા. હા, મેં કીધું હવે ઓલી તમે કહેતા હતા કોઈ ટેકનોલોજી નથી યુઝ કરતા, તો ટેકનોલોજી યુઝ કરો છો ખરા હવે? મને કે હા ટેકનોલોજી અમે યુઝ કરીએ, સરકાર પણ બહુ હેલ્પ કરે છે. મેં કીધું શું હેલ્પ કરે છે સરકાર? મને કે સૌથી પહેલાં તો જો અમારે ખેતી કરવાનું ચાલુ કરવાનું હોય વરસાદની સિઝન પહેલાં, એટલે સૌથી પહેલાં અમે સોઇલનું ટેસ્ટિંગ કરાવીએ. એક સરકારનો માણસ આવે અમારી જગ્યામાંથી, જુદી જુદી જગ્યાએથી નાના નાના સેમ્પલ લે અને અમને કે તમારી જમીનમાં કઈ કઈ વસ્તુ ઓછી છે, તમારી જમીનમાં નાઇટ્રોજન ઓછું છે, પોટાશ ઓછું છે, ફોસ્ફેટ ઓછું છે, શું ઓછું છે, જે વસ્તુ ઓછી છે એ વસ્તુને કાં તો અમને એમ કે ભાઈ તમે આ નહીં ને આ ઉગાડજો. પણ હવે અમારા ફાર્મર અમુક તમે જુઓ ને તો જળબુદ્ધિના હોય, એ એમ કે ના મારે આ જ કલ્ટિવેટ કરવું તો શું કરવાનું, તો એના માટે એને ફર્ટિલાઇઝર આપે કે ભાઈ તમારે આ જ વસ્તુનું કલ્ટિવેશન કરવું છે તો આવા ફર્ટિલાઇઝર્સ યુઝ કરજો, એટલે તમારું પ્રોડક્શન વધશે. એટલે મેં કીધું બરાબર છે, તો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો ને. મને કે હા, એટલે એ સોઇલ ટેસ્ટિંગ કરાવીએ ને એટલે અમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કયું પ્રોડક્ટ કલ્ટિવેટ કરાય, અને કાં તો પછી જે પ્રોડક્ટ કલ્ટિવેટ કરવું છે એના માટે કેવી કેવી ફર્ટ કેવા કેવા ફર્ટિલાઇઝર્સ યુઝ કરાય. બરાબર છે. હવે મેં કીધું સોઇલ ટેસ્ટિંગ થઈ જાય પછી પછી કે ફર્ટિલાઇઝર, સરકાર સારામાં સારા ફર્ટિલાઇઝર્સ જે કાંઈ પણ છે એ અમને આપે છે, એવા ફર્ટિલાઇઝર આપે કે જે નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફેટ જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દે. એના કારણે શું છે કે અમારી સોઇલની ફર્ટિલિટી વધી ગઈ હોય તો અમે કલ્ટિવેટ કરીએ, ઉત્પાદન સારું અમને મળે. બરાબર. મેં કીધું ફર્ટિલાઇઝર તો કંઈ કોસ્ટલી નથી હોતા, કોણ બનાવે ફર્ટિલાઇઝર? તો અત્યારે પ્રાઇવેટ કંપની તો બધી બહુ કોસ્ટલી વેચે નહીં ફર્ટિલાઇઝર, કેમિકલ બધા ફર્ટિલાઇઝર હોય તો. મને કે ના એવું નથી, સરકાર જ બનાવે છે, પબ્લિક સેક્ટર કંપની બનાવે, અને અમુક તો હવે સરકારને બનાવતા નથી આવડતા તો પછી ઇમ્પોર્ટ કરે. મેં કીધું ઇમ્પોર્ટ તો બહુ મોંઘા ના પડે? કે ના, ઇમ્પોર્ટ સરકાર સબસિડીવાળા રેટથી ઓછા ભાવે આપે ખેડૂતોને, એટલે શું છે ઉત્પાદન વધે ને, અંતે ઉત્પાદન વધશે તો આખો દેશ ચાલશે, તમે ભલામણ સમજતા નથી. બરાબર છે. એટલે મેં કીધું તમારી પાસે સોઇલ ટેસ્ટિંગ થઈ ગયું, ફર્ટિલાઇઝર આવી ગયા, પછી મેં કીધું કેવા ઓલા ઇમ્પ્રુવડ સીડ્સ યુઝ કરો છો હાઇબ્રિડ? મને કે હા, હવે હાઇબ્રિડ સીડ્સ જ યુઝ કરવાના. હાઇબ્રિડ સીડ્સ યુઝ કરીએ તો વધારે પ્રોડક્શન મળે, ફટાફટ પ્રોડક્શન મળે, અને પ્રોડક્શનને કોઈ ખતરો બી નહીં, ન તો ઇન્સેક્ટિસાઇડનો, પેલા ઇન્સેક્ટ્સનો ખતરો, ન તો કોઈ ડિસીઝનો ખતરો, કોઈ ખતરો નહીં. પાક જે કાંઈ પણ છે ને પ્રોટેક્શન બી મળે, ત્રણે ત્રણ બેનિફિટ, ફટાફટ ઉગે, ફાસ્ટ પ્રોડક્શન, મોર પ્રોડક્શન અને મોર પ્રોટેક્શન. પ્રોડક્શન અને પ્રોટેક્શન બંનેનું કોમ્બિનેશન થાય અમારે, એટલે ઇમ્પ્રુવડ સીડ્સ જ યુઝ કરવાના. બરાબર. મેં કીધું તો પછી આ ઇમ્પ્રુવડ સીડ્સ જે કંઈ પણ છે એ સરકારે જ કર્યું ને? મને કે આ સરકારે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ બનાવી, એક તો નેશનલ સીડ કોર્પોરેશન, પછી એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવી કે જે આવી રીતે બધા પ્રોડક્શન છે પેલા સીડ્સ છે સીડ્સ બનાવશે, અને બીજું એક આખું નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચનું આખું સેન્ટર ઉભું કર્યું. બરાબર. તો આ ત્રણ ઇન્સ્ટિટ્યૂટ જે સરકારે બનાવી એ આખું સીડ્સના ડેવલપમેન્ટનું કામ કરે છે. બરાબર. હવે સીડ્સ આવી ગયા પછી શું જોઈએ? ઇરિગેશન. ઇરિગેશનની એટલી મસ્ત ફેસિલિટી સરકારે બનાવી. હવે તમે જો આખું કન્ટ્રી છે એ રેઇન ઉપર ડિપેન્ડ રહે તો ચાલે કોઈ દિવસ? મેં કીધું ન ચાલે કાકા, તો આપણે ઇરિગેશન ફેસિલિટી જોઈએ ને. મેં કીધું સવાલ જ નથી ને કાકા, ઇરિગેશન ફેસિલિટી વગર કેમ પ્રોડક્શન થાય? તો કે ઇરિગેશન ફેસિલિટી માટે સરકારે પહેલા તો નાના નાના સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ પ્રોડક્શન ઇરિગેશન પ્રોજેક્ટ ચાલુ કર્યા. પણ પછી સરકારને ખ્યાલ આવ્યો કે આટલો મોટો દેશ હવે નાના નાના સ્મોલ સ્કેલ ઇરિગેશન પ્રોજેક્ટ કે મીડિયમ સ્કેલ ઇરિગેશન પ્રોજેક્ટથી પૂરું નહીં થાય, એટલે સરકારે બે ઇન્સ્ટિટ્યૂટ બનાવી. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ ફંડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જે ને એ બધા પૈસા ભેગા કરે, અને બીજું તો કે ઇરિગેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો ઇરિગેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ શું કરે? તો કે ઇરિગેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ એકચ્યુઅલી ઇરિગેશન ફેસિલિટીઝ વધારે, નવી નવી ઇરિગેશન ફેસિલિટીઝ જે કંઈ પણ છે એ ડેવલપ કરે. અને હવે આ જે ઇરિગેશન ફેસિલિટીઝ નવી ડેવલપ થાય તો એમાં જૂની ફેસિલિટીઝ જે કંઈ પણ છે, જૂના પ્રોજેક્ટ છે એ પૂરા કરે પાછા ગવર્મેન્ટ. અને એ કોમ કોમ કોણે આપ્યું છે? તો કે એ કામ નાબાર્ડને આપ્યું છે. નાબાર્ડ એ બધા જૂના પ્રોજેક્ટ છે એ પૂરા કરી દેશે. તો આવી રીતે સરકાર ઇરિગેશન ફેસિલિટી પણ ડેવલપ કરે છે. એટલે મેં કાકાને કીધું કે કાકા તમારી પાસે સોઇલ ટેસ્ટિંગ થઈ ગયું, પછી તમારી પાસે ફર્ટિલાઇઝર્સ આવી ગયા,
તમારી પાસે સારામાં સારા સીડ્સ પણ આવી ગયા, પછી સીડ્સ આવી ગયા પછી તમે એનું કલ્ટિવેશન કર્યું, તમારી પાસે એગ્રીકલ્ચર સેક્ટરમાં ઇરિગેશન ફેસિલિટી પણ આવી ગઈ. હવે શું જોઈએ? એટલે મને કે જે પાક ઉગી જાય ને, આપણે ઇરિગેશન ફેસિલિટી તો આપી દીધી, હવે આખો જે ક્રોપ છે કલ્ટિવેટ થઈ ગયો, તો જે રેડી ક્રોપ હોય ને એને જુદા જુદા ડિસીઝ ને ઇન્સેક્ટ્સ ને આ બધાથી બહુ ખતરો હોય. પણ હવે અમે સારામાં સારા પેસ્ટિસાઇડ્સ છે એ યુઝ કરીએ છીએ, એટલે જે ક્રોપ છે એને પ્રોટેક્શન આપી શકીએ, બરાબર. અને એ યુઝ કરીએ જ છીએ, એમાં કશું સરકાર સારામાં સારા પેસ્ટિસાઇડ્સ જે કંઈ પણ છે એ અમને લગભગ પ્રોવાઈડ કરી દે છે, બરાબર. સો પેસ્ટિસાઇડ્સના યુઝથી અમારું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનનો લોસ અટકી ગયો. પેસ્ટિસાઇડ્સથી કોઈ દિવસ પ્રોડક્શન વધે નહીં, પણ બગડતું અટકે, એટલે અલ્ટિમેટ પ્રોડક્શન વધવાનું જ છે. એટલે મેં કીધું હવે પૂરું થયું. મને કે ના બેટા હજી એક બાકી રહ્યું, આખું પ્રોડક્શન છે બની ગયું, બધું તૈયાર થઈ ગયું, પછી મશીન્સ જોઈએ ને એને હાર્વેસ્ટિંગ કરવા માટે, જે મેઇન ક્રોપ છે એને અલગ પાડવા માટે, ક્રોપના ક્લીનિંગ માટે, આ બધા માટે મશીન જોઈએ ને, એટલે ટ્રેક્ટર ને થ્રેસર ને ટ્રેલર ને સબમર્સી, કેટલા આખા એગ્રીકલ્ચર સેક્ટરમાં એના કલ્ટિવેશનથી લઈને હાર્વેસ્ટિંગ સુધી કેટલા બધા મશીન્સ અમને લોકોને મળે છે, એની બહુ જબરજસ્ત ટેકનોલોજી ડેવલપ થઈ છે. એટલે આ છ વસ્તુ છે તો અમારું એગ્રીકલ્ચર સેક્ટર હવે ડેવલપ થઈ ગયું છે. મેં કીધું અચ્છા, એટલે જો કાકાને પેલા સોઇલ ટેસ્ટિંગ થાય મસ્ત, પછી સોઇલ ટેસ્ટિંગમાં એમ કે આ ફર્ટિલાઇઝરની જરૂર પડશે, એટલે કાકા એ ફર્ટિલાઇઝર નાખે, ફર્ટિલાઇઝર નાખીને લેન્ડની ફર્ટિલિટી વધારે, પછી એની અંદર ઇમ્પ્રુવડ સીડ્સ કલ્ટિવેટ કરે, કારણ કે ઇમ્પ્રુવડ સીડ્સથી કાકાનું પ્રોડક્શન વધે, પ્રોડક્શન વધવાની સાથે સાથે જે કાંઈ પણ પ્રોડક્શન છે એને પ્રોટેક્શન બી મળે અને ફાસ્ટ પ્રોડક્શન થાય. પછી એના માટે સરકારે પાછી ત્રણ ઇન્સ્ટિટ્યૂટે બનાવી, નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ કમિટી બનાવી, એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવી અને નેશનલ સીડ કોર્પોરેશનએ બનાવ્યું. પછી એ કલ્ટિવેશન કરે એને પાણી આપવું પડે, તો એના માટે સરકારે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇરિગેશન પ્રોજેક્ટ બનાવ્યા, સાથે સાથે જે કાંઈ પણ છે ઇરિગેશન સેક્ટરના ડેવલપમેન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો અને એને પૈસા આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ ફંડ ઉભું કર્યું, અને એ બધા નવા પ્રોજેક્ટ ચાલુ કરશે. તો જૂના પ્રોજેક્ટ કોણ પૂરા કરશે? તો કે નાબાર્ડ એ જૂના પ્રોજેક્ટ પૂરા કરશે, સાથે એમને પેસ્ટિસાઇડ્સ અને મશીન્સ એ આપ્યા. તો છ ફેક્ટર ભેગા થયા અને એગ્રીકલ્ચર સેક્ટરનું ડેવલપમેન્ટ થઈ ગયું. હવે રહી વાત અધર બધા ફેક્ટર્સની, તો એમાં તો પછી કાકાને કીધું મન કે હવે એનું કંઈ કામ નથી, હવે પોપ્યુલેશન હોય તો અમે મેનેજ કરી લઈ જઈએ, બરાબર. જે પેલા જે ફાર્મર્સ ફેટાલિસ્ટ હતા એને કંઈક ને કંઈક સરકાર એજ્યુકેશન આપે છે, એટલે એ ફેટાલિસ્ટ બી હવે બહુ ખાસ નથી રહ્યા. અને જે કાંઈ પણ બીજા નાના નાના મોટા નાના મોટા જે પ્રોબ્લેમ્સ હતા એ અમે લોકો મેનેજ કરી લઈએ છીએ, કે એનું કંઈ બહુ ખાસ ઇમ્પોર્ટન્સ હવે નથી રહ્યું, હવે અમે લોકો અમારે શાંતિ જાય.